વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર વાય પ્લસ બે ના છેદમાં એક્સ માઇનસ વાય બરાબર ચાર અને બીજું સમીકરણ પંદર છેદમાં એક્સ પ્લસ વાય માઇનસ પાંચ છેદમાં એક્સ માઇનસ વાય બરાબર માઇનસ બે આ આપેલા બે સમીકરણ યુગ્મનો યોગ્ય આદેશ લઈ સમીકરણનો ઉકેલ મેળવવાનો છે તો મિત્રો અહીંયા જુઓ પ્રથમ પદની અંદર બંનેના છેદમાં કેવું છે એક્સ પ્લસ વાય એટલે અને બીજા પદમાં શું છે તો આપણે અહીંયા આદેશ લઈએ કે ભાઈ ધારો કે વન અપાન એક્સ પ્લસ વાય બરાબર કેટલા એ અને વન અપાન એક્સ માઇનસ વાય બરાબર બી લેતા આપણે આદેશ લીધો 1/x+y=a અને 1/x-y=b આ દેસ લઈએ તો આપણું સમીકરણ બને 10a+2b=4 આ સમીકરણમાંથી બે સામાન્ય કાઢી નાખીએ તો અહીં આવશે 5a+2=4 તેથી 5a+2=4 ના છેદમાં બે તેથી પાંચ પ્લસ બી બરાબર સમીકરણ એવી જ રીતના હવે બીજાની અંદર આદેશ લઈએ તો બીજાની અંદર આદેશ લઈએ તો પંદર એ માઇનસ પાંચ બરાબર માઇનસ બે આ તમારું બીજું સમીકરણ બનશે બે સમીકરણ બની ગયા બે સમીકરણને આપણે કોઈ પણ એક રીતે ઉકેલ મેળવી શકીએ લોપ આદેશ અથવા તો ચોકડી ગુણાકાર અહીંયા આપણે લોપની રીતનો ઉપયોગ કરવાના છીએ તો લોપની રીતે ઉપયોગ કરવો હોય તો પહેલાં સમીકરણને ખાલી પાંચ વડે ગુણાકાર કરી દો તો પણ તમને સરળતાથી મળી જાય કારણ કે જો અહીંયા બી છે અહીંયા પાંચ બી છે અલગ અલગ નિશાની છે તો આપણે લખાય સમીકરણ એક ને પાંચ વડે ગુણી સમીકરણ પચું પચું પચીસ એ પ્લસ પાંચ બી ને પાંચ દુ ને દસ સમીકરણ બી પંદર એ માઇનસ પાંચ બી બરાબર માઇનસ બે કેન્સલ પંદર ને પંદર અને પચીસ કેટલા થાય ચાલીસ એ બરાબર દસ માંથી બે જાય તો આઠ તેથી એ બરાબર ચાલીસ કેટલી મળશે એકના છેદ પાંચ હવે આ એની કિંમત આપણે કેમાં મૂકશું સમીકરણ નંબર એક માં તો લખીયે એની કિંમત સમીકરણ એક માં મૂકતા તો પહેલાં તો આપણે સમીકરણ એક લખવું પડશે મિત્રો સમીકરણ એક લખી દઈએ સમીકરણ એક કયું છે પાંચ એ પ્લસ બી બરાબર બે તેથી પાંચ એની કિંમત એકના છેદમાં પાંચ પ્લસ બી બરાબર બે આ પાંચ પાંચ કેન્સલ તેથી વન પ્લસ બી બરાબર તેથી બી બે કિંમત પણ છે તો હવે મિત્રો વન અપન એક્સ પ્લસ વાય બરાબર એ અને વન અપન એક્સ માઇનસ વાય બરાબર બી આ યોગ્ય આદેશ લીધો હતો આપણે એની અંદર એ અને બી ની કિંમત મૂકી દઈએ તેથી વન x + y a ની કિંમત કેટલી મળી હતી 1 / 5 તેથી x + y = 5 આપણે કઈ સમીકરણ જ મળ્યું તો આને આપી દેશું સમીકરણ નંબર 3 એવી જ રીતના 1 / x - y = b b ની કિંમત કેટલી મળી હતી 1 તેથી x - y = કેટલા થશે 1 આ મળી ગયું આપણને સમીકરણ નંબર 4 મિત્રો અહીંયા ફરીથી આપણને બે સમીકરણ મહિના છે તો આ બંને સમીકરણનો ફરીથી આપણે લોપ ચોકડી ગુણાકાર તો તો આદેશની રીતે આપણે આપણે ઉકેલ મેળવવો પડે મિત્રો હવે સમીકરણ ત્રણ અને ચારનો આપણે લોપની રીતે ફરીથી ઉકેલ મેળવીશું તો લોપની રીતે ઉકેલ મેળવવો હોય તો ફક્ત અને ફક્ત સમીકરણ ત્રણ માંથી સમીકરણ ચાર આપણે બાદ કરી દઈએ અથવા તો ઉમેરી દઈએ તો લખીએ સમીકરણ ત્રણ અને સમીકરણ 4 નો સરવાળો કરતા સરવાળો કરીએ તો આપણે સમીકરણ પહેલા ત્રણ લખી દેવું પડશે આ લખીએ સમીકરણ ચાર સરવાળો કરીએ તો વાય વાય કેન્સલ એક્સ પ્લસ એક્સ કેટલા થાય ટુ એક્સ પાંચ અને કેટલા થાય છ તેથી એક્સ બરાબર 6/2 तो x बराबर कितना मळे 3 x ની કિંમત 3 મળી હવે આ x ની કિંમત આપણે કેમાં મેખશું સમીકરણ 3 માં તો લખાય કે x ની કિંમત સમીકરણ 3 માં મૂકતા તો પહેલા તો સમીકરણ 3 લખી દઈએ તો x + y = 5 હવે એની અંદર x ની કિંમત મૂક્યા x ની કિંમત 3 + y = 5 તેથી y = 5 - 3 તેથી y ની કિંમત કેટલી મળી 2 તો આપણે ઉકેલ મળે x અને y નો કેટલો 3 અને 2 મિત્રો અહીંયા બે વાર સમીકરણ બન્યા તો બંને વાર સમીકરણ આપણે અલગ અલગ રીતથી પણ ઉકેલ મેળવી શકો મેં બંને જગ્યાએ લોપની જ રીતનો ઉપયોગ કર્યો છે એવું જરૂરી નથી કે બંને વાર લોપની રીતનો જ ઉપયોગ કરો તમે આદેશની રીતનો પણ ઉપયોગ કરી શકો ચોકડી ગુણાકારની રીતનો પણ ઉપયોગ કરી શકો તમને જે સરળતાથી રીત ફાવે એ રીતનો તમે ઉપયોગ કરી શકો છો પણ આપણને લોપની રીત સૌથી સરળ રીતે હોવાથી આપણે લોપની રીતનો ઉપયોગ કરીએ 去也。